સ્કારサートકુ મારા લગ્ન થઈ ગયા છે પણ હું આધ્યાત્મિકતામાં આગળ વધવા માંગુ છું શું પરિવાર અને લગ્ન વ્યક્તિના આધ્યાત્મિક વિકાસને ટેકો આપી શકે છે કે પછી તે એક બાધા છે જો તમને માત્ર તમારો આધ્યાત્મિક વિકાસ સાથે નિસ્બત હોય અને જો તમારો સાથી એક રાક્ષસ હોય તો તે સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે જો તમને ફક્ત આધ્યાત્મિક વિકાસ સાથે નિસ્બત હોય પણ તમારો સાથે તમારા પતિ પત્ની તે માત્ર આધ્યાત્મિક વિકાસ માટે નથી તમને પરિવારમાં આનંદમય જીવન પણ જોઈએ છે તો પછી તમારે પસંદ કરવું પડશે જે તમને ગમતું હોય પણ આ પૃથ્વી પરનું કોઈ પણ મનુષ્ય તેમાં કંઈક એવું છે જે તમને ન ગમતું હોય નહીં તો તમે તેને તે ભાગને તમારા આધ્યાત્મિક વિકાસ માટે વાપરો અને બાકીનાનો તમે આનંદ માણો જીવનની જેમ જ તો જો તમારો ઉદ્દેશ્ય હોય કે એક સરસ પરિવાર હોય તો બે લોકો વચ્ચે થોડા તાલમેલની જરૂર છે નહીતર તે કામ નહીં કરે ખાસ કરીને જો તમે બાળકો પેદા કર્યા હોય તો તાલમેલ તો જરૂરી છે નહીતર તમે જે નવું જીવન લાવ્યા છો તેને બગાડશો જો તમે ખરાબ વાતાવરણ બનાવશો તો તે નવું જીવન જે વિકસિત થઈ રહ્યું છે તેને તમે બગાડશો તેવું કરવાનો કોઈને ખરેખર અધિકાર નથી પણ લોકો કરી રહ્યા છે તમે પોતાની જાતને જેટલી બગાડવા માંગતા હોય તેટલું કરી શકો છો તે તમારી ઉપર છે પણ તમે એક તાજા જીવનને ન બગાડશો જે હજી વિકસિત થવાનું શરૂ થયું છે મને ગમતે જો બાળકો પેદા કરવા એ વધારે અઘરું કામ હોત તો તે બહુ જ સહેલું છે સાવધ સરળતાથી થઈ જાય છે નહીં કે જો તે વધુ અઘરું કામ હોત તો તે માત્ર તેઓએ જ કર્યું હોત જેમને ખરેખર કરવું હોય અત્યારે તે એટલું સહેલું છે કે બસ એમ જ તે થઈ જાય છે એક વિવશ કામ તો જો તમે એક સારું જીવન જીવવા માંગતા હોવ પારિવારિક જીવન તો તાલમેલ સાધવો જરૂરી છે અને અને તે તાલમેલ એટલે ઓછામાં ઓછી અમુક વિષયોમાં સમાનતાઓ પણ જો તમે આધ્યાત્મિક જીવન શોધી રહ્યા હોવ તો ફેર નથી પડતો કે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે તમે બધું જ તમારા વિકાસ માટે વાપરી શકો છો બધું જ તમારા વિકાસ માટે જો તે તમારો એકમાત્ર ધ્યેય હોય તો પણ મોટાભાગે તમારું ધ્યાન બંને બાજુ હોય છે તમે થોડું આ જોઈએ છે થોડું તે જોઈએ છે એક મિશ્રણ એટલે તે થોડુંક જટિલ થઈ જાય છે જુઓ જો તમારે માત્ર એક બોલ ફેંકવાનો ને પકડવાનો હોય તો તે સરળ છે જો બે બોલ હોય તો થોડું જટિલ થઈ જાય છે જો ત્રણ બોલ હોય તો ઘણી વધુ મહેનત લાગે જો પાંચ હોય તો અઘરું છે નહીં તો તમારે પોતાના જીવન સાથે કેટલું જગલ કરવું છે તે એક એવી પસંદગી છે જે દરેક વ્યક્તિએ કરવાની છે તમારી પાસે એક ડઝન બોલને સરળતાથી જગલ કરવાની ક્ષમતા હોય તો બહુ સરસ પણ મોટા ભાગના લોકો જો તેઓ બે ત્રણથી વધુ કશું પણ જગલ કરવાનો પ્રયત્ન કરે તો હેરાન થઈ જાય છે આવા લોકો માટે વધારે સારું છે કે તેઓ તેટલા જ રાખે કે માત્ર એકની જ પાછળ જાય ખાલી આધ્યાત્મિક બોલ સરળ છે ફક્ત આધ્યાત્મિક બોલ જ તેમના માટે સાવ સરળ ઊંઘમાં પણ તેઓ એક બોલને જગલ કરી શકે છે બે હોય તો થોડુંક જટિલ થઈ જાય છે જેમ નંબર વધે તેમ વધુ જટિલ થતું જાય છે હવે તમારે આધ્યાત્મિક બનવું છે હવે તમને સરસ પારિવારિક જીવન જોઈએ છે એક સારા પતિ બનવું છે સારા પત્ની સારા પિતા સારા પડોશી બનવું છે સામાજિક રીતે સક્રિય બનવું છે તમે મહત્વાકાંક્ષી છો તમારે દુનિયા જીતવી છે ધંધો કરવો છે તમારે ઘણી ઘણી વસ્તુઓ કરવી છે તેમાં કશું ખોટું નથી પરંતુ તે અલગ સ્તરની ક્ષમતા માગી લે છે તેમાં કશું ખોટું નથી પણ તમારે જોવાનું છે કે તમે શેમાં સક્ષમ છો અને શેમાં નથી જો તમે સાચવી શકો તેના કરતા વધુ જગલ કરવા લાગશો તો તમે વિચલિત થઈ જશો અંતહીન રીતે વિચરિત થઈ જશો બરાબર ના હેરાન કરી દેશે જીવનની માત્ર સરળ પ્રક્રિયા છે જે લોકોને તોડી નાખે છે બરાબર ને માત્ર પૈસા કમાવાની કોશિશ એક સફળ ધંધાની કોશિશ એક સરસ પરિવાર બનાવવાની કોશિશ તે લોકોને તોડી નાખે છે ટુકડે ટુકડા થઈ જાય છે લોકો ગાંડા થઈ જાય છે તેમનું હૃદય ભાંગી જાય છે તેઓ પોતાની હત્યા પણ કરવા માંગે છે આ બધું થઈ રહ્યું છે માત્ર તમારી ક્ષમતાથી ગાણા વધારે બોલને જગલ કરવાની કોશિશમાં શું તે ખોટું છે તેમાં કશું ખોટું નથી માત્ર એટલું જ છે કે તમે જ્યારે પોતાની ક્ષમતાથી વધારે કશાકની કોશિશ કરો છો ત્યારે તમે હેરાન થઈ જાઓ છો કારણ કે તમે પાંચે પાંચ બોલમાં રોકાણ કરો છો જો એક પણ બોલ નીચે પડશે તો તમે હેરાન થઈ જશો તમારો ધંધો સફળ છે પણ તમારા બાળકો ઠીક નથી શું તમે ઠીક છો ના તમારા બાળકો સરસ છે પત્ની સરસ છે ધંધો ખરાબ ચાલે છે શું તમે ઠીક છો ના તો આ એવું છે બધું બરાબર છે પણ તમારી તબિયત સારી નથી શું તમે ઠીક છો ના તો આ જ છે બધું બરાબર છે પણ તમારી તબિયત સારી નથી શું તમે ઠીક છો ના બીજા બધા બરાબર છે પણ એક પડી ગયો તો તે સમસ્યા છે તો તો તાલમેલ સાધવામાં મહેનત લાગે છે સમાધાન લાગે છે પ્રેમ લાગે છે સહનશક્તિ જોઈએ છે સહનશક્તિ જોઈએ જાણો છો કોઈ વ્યક્તિ આખો દિવસ આવી રીતે છે તમારે તે વ્યક્તિ સાથે તાલમેલ સાધવો છે પણ તમારે તેના રસ્તે નથી જવું તેમાં ખૂબ સહનશક્તિ લાગે છે હાકી ના જે લોકોને તમે પ્રેમ કરો છો તેઓ સરળ નથી અને તે ઉપરથી તેઓ તમને કહી રહ્યા છે તમારા પડોશીને પણ પ્રેમ કરો તમને વધુમાં વધુ હેરાનગીતી હંમેશા તે લોકોથી જ થાય છે જેમને તમે પ્રેમ કરો છો હા કે ના હા હંમેશા એટલે જો તમે તમારા પડોશીને પ્રેમ કરો હજી વધુ જો તમે આખી દુનિયાને પ્રેમ કરો હજી ઘણું વધારે પણ તે સહેલું છે આખી દુનિયાને પ્રેમ કરવું એ સહેલું છે કારણ કે તમારે કોઈને પ્રેમ નથી કરવો પડતો વિચાર છે તો તમે શું કરી શકો છો એક વસ્તુ છે પોતાને એવી રીતે રૂપાંતરિત કરવા કે તમારી સાથે હોવાથી તેમના ખ્યાલ બહાર તેઓ બદલાઈ જાય જો તમારે એકલા ચાલવું હોય તો તે ખૂબ સહેલું છે જો લોકોને તમારી સાથે લઈ જવા હોય તો તમારે તેવા ઘણી બધી મહેનત લાગે છે જ્યારે ગૌતમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પથ પર એકલા ચાલવું વધારે સારું છે કે એક સાથી જોડે તેઓ મારા જેવા નથી તેઓ વૃક્ષ છે તેમણે કીધું મૂર્ખ વ્યક્તિ સાથે ચાલવા કરતા એકલું ચાલવું વધારે સારું છે તેઓ એમ નથી કહેતા કે કોઈની સાથે ન ચાલો એમ નથી કહેતા કે સાથીઓ ન રાખો પણ તેઓ કહે છે કે મૂર્ખની સાથે કરતા એકલા ચાલવું સારું કારણ કે તેઓ તમને થકવી દઈ શકે તેઓ એટલી બધી ઉર્જા અને સમય લઈ શકે છે અને તમને ખબર નથી કદાચ તેઓ તમારાથી વધારે શક્તિશાળી હોય તમે તેમને તમારા રસ્તે લઈ જવાની જગ્યાએ તેઓ તમને તેમના રસ્તે લઈ જાય શક્યતા છે તો હું તે નહીં કહું જે ગૌતમે કહ્યું હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે તમે કેવી રીતે ચાલો તેનાથી કોઈ ફેર નથી પડતો જ્યાં સુધી તમારી આધ્યાત્મિક પ્રક્રિયાની વાત છે આમ પણ તમે એકલા છો તમારી સાથે કોઈ નથી તે માત્ર જીવનની શારીરિક પ્રક્રિયા ભૌતિક પ્રક્રિયા છે જેને તમે લોકો સાથે શેર કરી શકો છો તમે એકલા આવો છો ને એકલા જાઓ છો ભલે પછી તમારા જોડિયા ભાઈ અથવા જોડિયા બહેન હોય તે છતાંય તમે એકલા આવો છો ને એકલા જાઓ છો છે કે નહીં એટલે જ્યાં વાત આવે છે આત્માની આમ પણ તમે એકલા ચાલો છો એટલે તેની ભેળસેળ ના કરો તો તેનો એ ભાગ તમે સરખી રીતે સાચવો તેનો ભૌતિક ભાગ તમારી ક્ષમતાના હિસાબે તમે જેટલી હદ સુધી કરી શકતા હોવ તમે કરો જો તેઓ તમારા રસ્તે આવે તો સરસ છે જો તે ન આવે તો કોઈ રોષ ન રાખશો માત્ર એટલું જ છે કે તમારે તે રસ્તે નથી જવાનું કદાચ કોઈક દિવસ જ્યારે ડોક્ટર કહે કે તમારું લિવર ખરાબ હાલતમાં છે ત્યારે કદાચ તેઓ ભગવાનને શોધે હા શું તમે તે લોકોને જોયા છે જેઓ સવારે ચાલતા હોય છે બધા નહી અમુક પ્રકારના લોકો છે જેઓ બધા પચાસ પંચાવન વર્ષની ઉંમરથી વધારે છે તેઓ પાતળા થઈ ગયા છે અને તેઓ ઝડપથી ચાલી રહ્યા છે દરરોજ નિષ્ઠાપૂર્વક તેઓ ત્યાં હોય છે આ બધા મોટા ભાગે તે લોકો હોય છે જેમને હૃદય રોગ થયો હોય છે તેઓ લગભગ મરી ગયા પછી તેમના ડોક્ટરે તેમને કીધું તમે આ કરો નતર તમે ગયા હવે તેમનું ચાલવું એક ધર્મ જેવું છે રવિવારે સવારે નહીં દરરોજ સવારે શું તમે આ લોકોને જોયા છે અચાનક તેઓ રૂપાંતરિત થઈ જાય છે તેઓ સરખી રીતે ખાય છે બધું સરખી રીતે કરે છે કારણ કે જીવન અને મૃત્યુનો ભય આવી ગયો છે એટલે અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારની પ્રેરણાની જરૂર હોય છે જો તમે સમજદાર હોવ તો તમે માત્ર જોઈને શીખી જાઓ છો જો તમે સમજદાર ન હોવ તો તમે માર જોડથી શીખશો જીવન તમને જોડશે એટલે તમે ખાતરી કરો કે તમારા જીવનનો આધ્યાત્મિક ભાગ તમે સો ટકા સરખી રીતે સાચવો તમારા જીવનનો ભૌતિક ભાગ ક્યારે સો ટકા બરાબર નથી થતો થઈ શકતો નથી થઈ શકે શું કોઈ એવું કુટુંબ છે જે પરફેક્ટ કુટુંબ હોય શું કોઈ એવો સંબંધ છે જે પરફેક્ટ સંબંધ હોય શું કોઈ એવો ધંધો છે જે પરફેક્ટ ધંધો હોય શું કોઈ એવી કારકિર્દી છે જે પરફેક્ટ હોય તેવી કોઈ વસ્તુ જ નથી તેને શોધશો નહીં જીવન વ્યર્થ અને અવાસ્તવિક બની જશે જો તમે આવી વસ્તુઓ શોધશો તો તમે જે હદ સુધી સાચવી શકો છો તે હદ સુધી આ બધું થતું હોય તો બધું સારું છે જો તે બધું સાવ ખાડે નથી જઈ રહ્યો તો ઠીક છે